આપણે રાજા છીએ પ્રભુ તરફથી, પ્રભુ તરફથી આપણે યાજક છે, તે સાથે સાથે પ્રભુ તરફથી આપણે પ્રબોધકો પણ છીએ. અને તે રોલ માટે હું આપને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લઈ જવા માંગુ છું. તમે જો માથીની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય ખોલશો, અહીંયા માથીની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાયનો જે સંદર્ભ છે તે આ છે કે પેલા જે એમના શિષ્યો હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના, એ લોકો ક્યાંય પણ ફિલ્ડમાં જઈને કંઈ પણ કોર્ન અથવા જે મકાઈ છે ઉઠાઈ ઉઠાઈને ખાઈ રહ્યા હતા, કારણ કે તેમને ભૂખ લાગી હતી. અને યહૂદી આગેવાનો જે કરતા હતા એ જ કરતા હતા કે ટીકાઓ કરતા હતા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને જૂના કરારમાંથી અમુક ઉદાહરણો આપ્યા. અને ત્યારબાદ ત્યાં ગાડી 6 કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કીધું કે પણ હું તમને કહું છું કે મંદિર કરતાં અધિક અહીં હું એક મોટો ઊભો છું. મંદિર કરતાં અધિક એક મોટો છે અહીંયા. મંદિરની સરખામણી, મંદિરનું સંબંધ હંમેશા યાજક પદ સાથે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહી રહ્યા હતા એ હતા કે હું મહાયાજક છું, આઈ એમ ધ ગ્રેટ હાઈ પ્રિસ્ટ. ત્યારબાદ એ જ અધ્યાયમાં 41મી કલમમાં આપણે જો જોઈએ તો ત્યાં આ પ્રમાણે લખ્યું છે કે ન્યાયકાળે નિનવેના માણસ આ પેઢી સાથે ઉઠીને ઊભા રહેશે ને તેને અપરાધી ઠરાવશે, કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ યુના કરતાં અહીં એક મોટો છે. 41મા કલમની અંદર તે પ્રભુ કહેવા માંગે છે તે એ છે કે આઈ એમ અબાવ ધ પ્રોફેટ્સ, આઈ ઓલ્સો હેવ અ પ્રોફેટિક રોલ. જેઓ મારું સાંભળશે, મારા પર વિશ્વાસ કરશે, તેઓ બચાવી લેવામાં આવશે. ડુ અન્ડરસ્ટેન્ડ? જીસસ ક્રાઇસ્ટ એઝ અ પ્રિસ્ટ, જીસસ ક્રાઇસ્ટ એઝ અ પ્રોફેટ. અને ત્યારબાદ 42ની કલમની અંદર દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાય કાઢે ઉઠીને તેને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી હતી, પણ જુઓ સુલેમાન કરતાં અહીં એક મોટો છે. ઈસુ ખ્રિસ્ત રાજાઓનો રાજા, પ્રબોધકોમાંનો પ્રબોધક અને યાજકોમાંનો મહાયાજક. અને હું ને તમે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ છીએ ત્યારે મારી ને તમારી પણ જવાબદારી છે કે હું ને તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ એક રાજા, એક યાજક અને એક પ્રબોધકની પેઠે આ સૃષ્ટિમાં આપણે જીવન જીવીએ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. રાજા તરીકે કેવી રીતના? તો હું અને તમે સાથે મળીને પ્રભુનું પ્રતિનિધિત્વ એ બનાવેલી સૃષ્ટિનું કરીએ કે પ્રભુ શું ઈચ્છે છે. દેટ વી ટેલ ધેમ, વી એક્ટ એઝ કિંગ્સ. આપણે રાજાઓની જેમ તેમની દેખરેખ રાખીએ, તેમની ઉપર આપણે પ્રભુત્વ રાખીએ. અને તે સાથે સાથે યાજક તરીકે કેવી રીતના? તો એ જે સૃષ્ટિ છે, બનાવેલી સર્જન છે, તેની માટે આપણે મધ્યસ્થી પ્રભુને કરીએ. આપણે એક મીડિયેટરની જેમ કાર્ય કરીએ ખ્રિસ્તી વ્યક્તિ હોવાને નાતે, કે વી રિપ્રેઝેન્ટ ગોડ ટુ ધ ક્રિએશન એન્ડ વી રિપ્રેઝેન્ટ ક્રિએશન ટુ ગોડ. પણ પ્રબોધક તરીકે કેવી રીતના કાર્ય કરીએ? આજના આ સમૃદ્ધિની સુવાર્તાના આખા યુગની અંદર એક બહુ ખરાબ બાબત જે બની છે તે તમારી આગળ હું વેચવા માંગુ છું. તે એ કે લોકોએ, અમુક પ્રચારકોએ, અમુક લોકોએ એ પ્રબોધવાણીની બાબતને કેવળ એક જ્યોતિષ વિદ્યાની જેમ આગળ મૂકી દીધી છે કે ભાઈ તારી જોડે આમ થશે. આમ આખી સભા બેઠી હોય, આખી સભાની અંદર કે આ સભામાં અમુક લોકો તો ચિંતામાં છે, અમુક લોકો ડિપ્રેશનમાં છે. એટલે પણ હોય જ ને એમ, ત્યાં ક્યાં પ્રબોધવાણી કરી? એટલે લોકોએ એ પ્રબોધવાણીની જે અથવા પ્રબોધક તરીકેની જે સેવા છે તેને મજાક બનાવી દીધી છે. જે તમને કહેવા માંગુ છું તે એ કે પ્રબોધક કેવળ આગળ જે થવાનું છે તે જ્યોતિષ વિદ્યાની જેમ નથી કહેતો, પણ પ્રબોધક તો પ્રભુનું મન પ્રભુના લોકોની આગળ ખુલ્લું મૂકે છે. જો તમે ખરેખર એક પ્રબોધક તરીકે તમે કાર્યરત છો તો લોકોને કહો કે પ્રભુએ કેમ આ મહામારી આપી. તમે કહો પ્રભુના મનમાં શું છે, પ્રભુ કઈ રીતના આખી મંડળીનું શુદ્ધિકરણ કરવા માંગે છે, અને આ આખી મહામારીના સમયોની અંદર પ્રભુએ કઈ રીતના મંડળીનું શુદ્ધિકરણ કર્યું. સંગત, ફેલોશિપ, સન્ડે વર્શિપ, જેને આપણે બહુ લાઇટલી લેતા હતા, પ્રભુએ શુદ્ધિકરણ કહીને લોકોના મનો ફેરવી નાખ્યા. લોકોને સંગતનું મહત્વ પ્રભુએ શીખવ્યું. ફિઝિકલી લોકોને મળવું, હાથ મિલાવવાનું મહત્વ પ્રભુએ શીખવ્યું. આપણા જે કંઈ પણ મૂર્તિઓ આપણા જીવનની અંદર હતી, જે કંઈ પણ આપણે પ્રતિમાઓને માનતા હતા, આપણો રૂપિયો, આપણો પૈસો, આપણી સંપત્તિ, જાયદાદ, બધું જ શૂન્ય બરાબર થઈ ગયો આ મહામારીના સમયે.
પ્રભુએ આપણને શીખવ્યું. ટેલ ધેટ કઈ રીતના પ્રભુએ મંડળીનું શુદ્ધિકરણ કર્યું, કઈ રીતના પ્રભુએ લોકોના મનોને બદલી નાખ્યા, કઈ રીતના પ્રભુએ લોકોને નમ્ર કરી નાખ્યા, કે જેટલી પણ બીજી સિક્યોરિટીઝ હતી પણ આ કોવિડને કારણે તો કશી કામ ના લાગી, ઘરમાં જ બેસી રહેવું પડ્યું. ટેલ ધેમ એઝ અ પ્રોફેટ ઓફ ગોડ, હું ને તમે પ્રભુના રાજા છીએ, પ્રભુને લીધે હું ને તમે યાજક છીએ, અને પ્રભુને લીધે હું ને તમે એક પ્રબોધક પણ છીએ. અને જ્યારે તમે આ દ્રષ્ટિકોણથી પ્રભુના આ વચનોને વાંચશો ને, ત્યારે તમે તમને એવું લાગશે કે હું આ વચનોનો ભાગીદાર છું. હવે તમે સમજી રહ્યા છો આખો નેરેટિવ, મારો કહેવાનો તાત્પર્ય શું છે. કારણ કે બાઇબલ તો પ્રબોધકો, રાજાઓ અને યાજકોથી ભરપૂર છે. સારા પ્રબોધકો, સારા રાજાઓ અને સારા યાજકો પણ છે, ખરાબ પ્રબોધકો, ખરાબ રાજાઓ અને ખરાબ યાજકો પણ છે. હવે મારે ને તમારે જે ઇવેલ્યુએટ કરવું રહ્યું એ એ કે હું ને તમે કઈ કેટેગરીમાં બેસીએ છીએ, સારામાં કે ખરાબમાં. અને જ્યારે આ દ્રષ્ટિકોણથી આપણે બાઇબલને વાંચીશું, ધેન ઇટ વિલ બ્રોડન અવર વિઝન, આપણું દર્શન, આપણો પર્સપેક્ટિવ, આપણા જે દ્રષ્ટિકોણ છે તે બહુ જ બહોળા થઈ જશે. અને હું ને તમે બાઇબલનો ખરો અર્થ, બાઇબલનું જે આખું આ લખાણ, આખું જે નરેટિવ છે તેને લખવા પાછળનો હેતુ સમજી શકીશું. અને આપણે બાઇબલ કેવી રીતના વાંચવું તે આપણું વધુ ગહન રીતે આપણે તેને સમજી શકીશું, જીવનમાં ઉતારી શકીશું, અને તે દ્વારા જીવનમાં પરિવર્તન આવશે. Do you understand how important it is to read the Bible with the right perspective? Koi kalamo uthai uthai ne vachvani vat nathi aa. Mane game, mara man ma saru lage, evu nahi. Pan Bible mane ne tamne shu sikhavva mage chhe. Hu maro matlab mane samjhan padi te Bible ma nathi gusedto, parantu e Bible na lekhako e je matlab sathe prabhu na vachano ne lakhya e mare ne tamare samajvani jarur chhe. Reader intended meaning nahi, pan author intended meaning, that is what we want to understand and that is what we want to go ahead with, e sathe apde agal vadhva mangiye chhe.